विद्यार्थी मित्रों अल्ट्राविजन एकेडमी यूट्यूब चैनल में आप सर्व हार्दिक स्वागत है। पार्ट बे गुजराती कविता नंबर 22 कविता नाम छे भाई साहित्य प्रकार उर्मी काव्य परंतु आ एक कथा काव्य पण छे। आ कविता नी अंदर अत्यंत गरीबाई में जीती एक कन्या की लाचारी व्यक्त करवामां आवी छे। गरीबाई वस्तु शुं छे एनु बारीकाई पूर्वक वर्णन करवामां आव्युं छे। आ कविताना कवि इंदुलाल गांधी छे। कविता जोईए तो दिवाळीना दिन आवता जाणे ભાદરમાં લુગડા ધોવે ભાણી દિવાળીના દિવસો આવવાના છે। ગરીબ લાચાર કન્યા પાસે પહેરવા માટે પૂરતા કપડા નથી, ખાવા માટે અન્ન નથી। અત્યંત ગરીબ પરિસ્થિતિમાં એ પોતાનું જીવન ચીબડા વેચી વેચીને પોતાના પેટનું ભરણ પોષણ કરી રહી છે, પોતાનું જીવન જીવી રહી છે। આવી અવસ્થામાં દિવાળીના દિવસો આવવાના છે, એની પાસે નવા કપડાં લેવા માટે પૈસા તો છે, એટલા માટે એ પોતાના પહેરેલા જે કપડાં છે એ ભાદર નદીના કિનારે જઈ અને પોતાના કપડાં ધોવે છે। અને એ વખતની જે પરિસ્થિતિ છે એનું તાદૃશ્ય વર્ણન આ ઉર્મી કાવ્યમાં છે। માથે હતું કાળી રાતનો ધાબ, માથે ઘોર ભયંકર કાળી દિવાળ અને ગુલાબી ઠંડી, અત્યંત ઠંડીની ઘોર ભયંકર રાત હતી। આજુબાજુ કોઈ જોવા મળતું ન હતું, ડરામણી રાત હતી। એવા સમયમાં માગી ત્રાગીને એકઠો કર્યો સાબુ, સાબુ લેવા માટે પણ એની પાસે પૈસા નથી, એટલા માટે જ્યાં ત્યાંથી સાબુના નાણાંના કટકાઓ ભેગા કરે છે અને આવી રીતે પોતાના કપડાં ધોતી હોય છે। કેવી રીતે કોડી વિનાની કેટલું આંબો, એની પાસે સાબુ લેવા માટે તો પૈસા છે નહીં, એટલા માટે અલગ અલગ જગ્યાએથી સાબુના નાના નાના કટકાઓ માંગે છે। આવી અવસ્થામાં ભાદરમાં લુગડા ધોવે ભાણી, હવે એને લુગડામાં શું હતું કપડા, તો લુગડામાં એક સાગલો જૂનો ઘાઘરો એ પહેલો દાટ કીધો, કપડામાં માત્ર એની પાસે એક સાડી હતી અને ઘાઘરો પણ મેરો દાટ કીધો, જર્જરિત થઈ ગયેલો, ફાટી ગયેલો એવો એક ઘાઘરો હતો એની પાસે। કમકલાએ કેવડો ગુનો કર્યો, કમકલો ને જીર્ણ વસ્ત્ર, જીર્ણ વસ્ત્ર ને ધોવું પણ કહી દીધું, એની પાસે બીજું કોઈ વસ્ત્ર પણ એવું ન હતું। તેણે તોપાએ ચિત્રાને કેમ ઝીકવું તાણી, આ ત્રણેય વસ્ત્રોને સાડી ઘાઘરો અને જીર્ણ વસ્ત્રને કેવી રીતે પછડાવીને ધોવા, કેવી રીતે સાફ કરવા એ મનોમન એ વિચારી રહી હતી, કારણ કે બીજા વસ્ત્રો તેની પાસે પહેરવા હતા ને, કે ચલો એક વસ્ત્રો પહેરે બીજા વસ્ત્રો ધોઈ, એવું તો નહીં હતું નહીં। એક જ આખી પહેર હતી, એક જ આખી જોડી હતી, સાડી ઘાઘરો અને જીર્ણ વસ્ત્ર, હવે આને ધોવા કઈ રીતે એ વિચારવા કરતી હતી। એવા સમયમાં ઓઢણું પહેરે ને ઘાઘરો ધોવે અને ઘાઘરો ઓઢે ને ઓઢણું વાયો પડી, પેલા ઓઢણું ઓઢી લે અને પછી ઘાઘરો ધોવે અને વળી પાછો ઘાઘરો ઓઢી લે અને ઓઢણો ધોવે, આમ બીતી બીતી ચારે દિશાએ જુએ, બીતી બીતી ચારે દિશામાં જોતા જાય, જોતી જાય અને વારા ફરતી વસ્ત્રો કાઢે અને પહેરે અને ધોતી જાય। એના ઉઘાડા અંગે અંગમાંથી આત્મા રોવે, એના અંગો જ્યારે ઉઘાડા થાય ત્યારે આત્મા રડી ઉઠે કે હાય કોઈ આવી તો નહીં જાય ને, શું થશે, એ પોતાની લાચારી ગરીબી પર એનો આત્મા છે રડી ઉઠે છે। લાખ ટકાની આંગળું એને 16માં નાની, લાખ રૂપિયાની આંગળું છે એને 16માં સંતાડી દીધી। આવી પાણી ભાદરમાં લુગડા ધોવે પાણી, આવી પરિસ્થિતિની અંદર આવા સમય સંજોગની અંદર એ પોતાના કપડાં છે દિવાળીના દિવસો આવે છે એવું જાણીને ધોઈ દે છે। બાળકો સમજો આ કાવ્ય છે એ તમને શું સમજાવી રહ્યું છે કે ગરીબ લાચાર કન્યાની લાચારીનું વર્ણન કરી રહ્યું છે। એક ગરીબ એક દયા એક
करुणा छे ए गरीब प्रतिनी इनी जे लाचारी छे इने दर्शावाई छे। उबा उबा करे झाड़वा वातो चीपड़ा वीची ने पेलड़ा करती आजुबाजुना प्राकृतिक तत्वों पण आ गरीबाई में जीवती नाजुक कन्या की परिस्थिति ने जोई ए प्राकृतिक तत्वों पण मनोमन विचारी रहा छे। एटला माटे इंदुलाल गांधी एक सरस काल्पनिक बाबत ने रजू करी छे कि आजुबाजू में उभा रहेला झाड़वाओ पर वातो करे छे कि चीपड़ा वीची ने पेलड़ा करती ક્યાંથી મળે એને ચીથડું ચોથું એ તો ચીપડા વેચે એનું પેટ ભરે છે એના એનું એનું પરિવારનું ભરણ પોષણ કરે છે તો એ ચોથું કપડું ક્યાંથી લાવે ચોથા કપડા લાવવા માટે એની પાસે પૈસા નથી આ વસ્ત્ર વિનાની સ્ત્રી જાતની આબરૂ માટે પડી જતી નથી કેમ મોરાલ આ વસ્ત્ર વિનાની જાતની એક નાજુક કન્યાની આબરૂ બચાવવા માટે જે લોકો મહેલોમાં રહે છે અને એની પાસે પહેરવા માટે તો અઢળક કપડાઓ છે એ લોકો તો પોતાની જાતને સંતાડી શકે છે પરંતુ આ વસ્ત્ર વિનાની સ્ત્રી પોતાની આબરૂ કઈ રીતે સાચવે તો કે આ મહેલો પડી કેમ નથી જતો એનો આત્મા રડી રહ્યો છે અને રડતો રડતો એનો આત્મા આ બધું વિચારી રહ્યો છે ત્યારબાદ શિયાળવાની છૂટતી વાણી ભાદરમાં લુગડા ધોઈ વાણી શિયાળિયામાં અવાજ આવી રહ્યો છે ડરામણું વાતાવરણ છે અંગે અગમાથી આવ્યું ટાઢનું તેડું કેમ કરી થાવું ચૂપડી પીડું એક કપડું ધોએ છે અને ધોયેલું લીલું કપડું પહેરે છે અને બીજું સૂકું કપડું ધોવે છે આવી રીતે વારાફરતી જે કપડાં ધોવે છે અને પાછી ઠંડીની મોસમ છે ઠંડી તો લાગે સ્વાભાવિક છે એટલે અંગે અંગમાં ટાઢનો તેડો આવ્યો છે પુષ્કળ ઠંડી લાગી રહી છે વાયુની પાક ઉડાડતી હોય વાયુ પણ પોતાની પાકથી જાણે રેતી ઉડાડી રહ્યો છે માંડવાની કપડાં ધોવે અને વળી પાછી એક પવનની લહેરથી આવે એક અને એ પવનમાં રેત ઉડે અને રેતના કપડાં પર ચોટે અમે કપડાં પણ બગડી રહ્યા છે આગળ જોઈએ તો જેમ તેમ કરી પહેરી લુગડા નાખી સંતાડતી કુબે પહોંચતા તો પટકાણી નાક નિરાણી કુબે એટલે ઝૂંપડીએ પોતાની ઝૂંપડીએ પહોંચતા પહોંચતા તો એ નાક નિરાણી એ ગરીબ કન્યા નાજુક કન્યા જેને ત્યાં ઢળી પડ્યું આ કવિતાની અંદર છેલ્લે પટકાણી અને રાખની રાણી છેલ્લે પ્રાસ મળતો નથી પરંતુ આ જે પ્રાસ મળતો નથી એ પ્રાસ નથી મળતો એ મને તમને શું સમજાવે છે કે ભાણી પ્રત્યેની કરુણા મારામાં અને તમારામાં જગાડવાનો અહીં કવિએ ઇન્દુલાલ ગાંધીએ પ્રયત્ન કર્યો છે આજે છેલ્લે પ્રાસ મળતો નથી પણ એ પાણી પ્રત્યે કરુણા જગાડે એવી દરિદ્રતા ને દર્શાવવાનો ઇન્દુલાલ ગાંધીએ પ્રયત્ન કર્યો છે તો ગરીબાઈ વસ્તુ શું છે જેની પાસે પહેરવા માટે પૂરતા વસ્ત્રો નથી ખાવા માટે જેની પાસે અન્ન નથી એ લોકો પોતાનું જીવન કેવી રીતે જીવી રહ્યા છે એ લોકો દિન પ્રતિદિન લાઈફની અંદર એડજસ્ટમેન્ટ કેવી રીતે કરી રહ્યા છે એનું ખૂબ જ બારીકાઈપૂર્વક વર્ણન ઇન્દુલાલ ગાંધીએ આ ઉર્મી કાવ્યની અંદર રજૂ કરવાનો ખૂબ સુનેરો પ્રયત્ન કર્યો છે જેથી કરી મને તમને બધાને જાણવા શીખવા મળે કે ભાઈ આવા પણ લોકો આ દુનિયાની અંદર જીવી રહ્યા છે આવી નાજુક ગરીબ કન્યા દિવાળીના દિવસો આવે છે એ જાણીને ભાદર નદીને કિનારે જ્યારે પોતાના કપડાં ધોવા પોતાના કપડાંને ધોવા માટે જાય છે પણ એ વખતે એની પર જે પરિસ્થિતિ પરિસ્થિતિ મંડરાય છે અને એ પરિસ્થિતિનું વર્ણન ઇન્દિરા ગાંધીએ આ કાવ્યની અંદર એક કાલ્પનિક પરિભાષામાં રજૂ કરવાનો ખૂબ મસ્ત સરસ પ્રયત્ન કર્યો છે અને આપણે બધાએ જાણ્યું સમજ્યું જો આ કવિતાને લઈ તમને કોઈને કંઈ ડિફિકલ્ટી હોય તો કોમેન્ટ બોક્સમાં તમે તમારા પ્રશ્નો લખી મોકલી શકો છો ગુડ બાય